नमस्कार, अपनी साथे छे एक खेडूत मित्र के जो धर्मज क्रॉपगार्ड लिमिटेड जो साथे घणा समय थी जोड़ायेला छे अने एवा प्रगतिशील खेडूत मित्र छे के जो मगफळीनी अंदर सीड ट्रीटमेंट में आपणी प्रोडक्टोनो उपयोग करता होय छे। तो आपणे पहेला एमनो परिचय लेशुं अने कई दवाओनो उपयोग करे छे एना विशे आपणे माहिती लेशुं। आपनुं नाम? नरेश कुमार प्रवीणभाई पटेल। गाम? करणपुर। तालुको? हिम्मतनगर। जिल्लो? साबरकांठा। बराबर। आपनो मोबाइल नंबर? 9492680870। बराबर। तो आप केटला वर्षथी खेतीनी अंदर जोड़ायेला छो? हूँ तो खेतीनी अंदर 20 वर्षथी जोड़ायेलो छूँ मारा फाधरना जोड़े। बराबर। निलायन दवा हूँ छेल्ला 4 वर्षथी वापरू छूँ। बराबर। तो आप मगफळी ने पट आपवा माटे निलायन दवानो उपयोग करो छो? छेल्ला 4 वर्षथी आप निलायन दवानो उपयोग करो छो? तो आप निलायन दवा जे उपयोग करी रह्या छो एनाथी आपने मगफळीने पट आपवाथी शुं फायदा थाय छे ए कही शकशो? निलायन दवाने पट आपवाथी एक तो डोर उद्योग अने चूसिया जीवात जे 30-35 दिवस सुधी आनो कंट्रोल आपतो होय छे अने बीजा नंबर में कोवानो जे छोड़ निकळतो होय छे ने एनो रुआ जे सीड ट्रीटमेंट निलायनो आपेलो होय छे अने निलायन वगरनुं भी आजथी 2 वर्ष पहेलो आपणा ખેતરની અંદર મેં ડેમો કરેલો હતો। સરને જે રીતના બતાવ્યું તે રીતના કર્યું હતું, 10 ચાસરાવાળી હતા અને આખો રૂવાબ જ અલગ હતો ને એનું ઉત્પાદન બી અલગ આવ્યું હતું, એટલે નિલાયન દવાનું એકદમ જોરદાર એક્સિલન્ટ રિઝલ્ટ છે। બરાબર। તો જે આપણો ડોળ ઉદય અને શરૂઆતની અંદર ચૂસ્યા જીવાતનો એટેક આવે છે એમાં આપણે નિલાયનનો પોટ આપે એમાં સારા પરિણામ મળે છે। આપણે 2 વર્ષ પહેલાં આના અડધામાં ઉપયોગ કરતો, થોડાક લાઈનો છોડ દીધી ને અડધામ નિલાયન વાપરી હતી, એના ડિફરન્ટ તમે વાત કરી એ પ્રમાણે આપણને જોવા મળ્યા હતા। તો અત્યારે આપણે કેટલા લીટર નિલાયન આ વર્ષે ઉપયોગ કરવા માગો છો? આ વર્ષે 5 લીટર નિલાયનનો ઉપયોગ થશે। બરાબર। તો આપણે અત્યારે પટ આપી પણ દીધેલો છે નિલાયનનો, મગફળીને જોઈ શકીએ। છેલ્લા 4 વર્ષથી આપ નિલાયનનો ઉપયોગ કરી રહ્યા છો, તો બીજા ખેડૂત મિત્રોને તમારો મેસેજ આપવો હોય તો શું કહી શકો? બીજા ખેડૂત મિત્રોને મેસેજ આપવો હોય હું એટલું જ કહી શકું કે નિલાયન દવાનો પટ આપવાથી સારું એવું પરિણામ મળે છે અને તમે બીજી કોઈ દવા વાપરવા કરતો નિલાયન દવા વાપરવાથી આ ચૂસ્યા જીવા ડોર અને ઉદ્યોગ આનું એકદમ એક્સિલન્ટ રિઝલ્ટ મળે છે અને મેં વાપરી છે અને તમને બી વાપરવાની હું ભલામણ કરું છું। તો આભાર, તમે જે અવાજ આપ્યો બીજા ખેડૂત મિત્રોને પણ ઉપયોગી થશે।